ગુજરાતી ગીત અને વાર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જોશી જાગૃતિના સૌને જય શ્રી કૃષ્ણ. આજે આપણે નાગપાંચમ ક્યારે આવે છે તેનું પૂજન અર્ચન અને વાર્તા સાંભળીશું. નાગપાંચમનું વ્રત શ્રાવણ મહિનાની અંજવાળી પાંચમે કે અંધારી પાંચમે કરવામાં આવે છે. નાગપાંચમને દિવસે વ્રત કરનારે વહેલું ઉઠી નાય ધોઈ પાણિયારે કે દિવાલ ઉપર આ રીતે ચિત્ર દોરવાનું અને નાગદેવતાને નાગલા ચડાવવાના, એ પછી બાજરા કે ઘઉંની કુવેર ધરવાની અને ફણગાવેલા મગ કે મઠના કઠો ધરવાના, ધૂપ દીપ કરવાના અને પગે લાગવાનું. હે નાગદેવતા, તમે અમારું કલ્યાણ કરજો, તમે દેખતા અમે આંધળા, તમારી લીલીવાળી તમે સૌ સારાવાના કરજો. નાગદેવતાનું વ્રત કરવાથી આપણને તેમના કાયમ આશીષ મળે છે અને નાગદેવતાનો ભય રહેતો નથી. હવે આપણે નાગપાંચમની કથા સાંભળીશું. સૌ પહેલાં જો તમે મારી ચેનલ ગુજરાતી ગીત અને વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન દબાવી જરૂર સબસ્ક્રાઇબ કરજો. એક નાનું એવું ગામ હતું. ગામમાં એક ડોશી રહે. ડોશીને 7 દીકરાને 7 વહુ. તેમાં 6 વહુ ઉપર ડોશીને ખૂબ હેત પ્રેમ, પણ 7 વહુ, 7મી વહુ હતી તે તેને દીઠી ન ગમે. તેની પાસે આખો દિવસ ઢસરડો કરાવે અને વધુ ઘટું ખાવાનું આપે. કારણ કે 7મી વહુને કોઈ પિયરમાં નહોતું. તેને નપીરી નપીરી કહીને સાસુને 6 જેઠાણી મેળા મારે. ડોશીને 7-7 વહુ હતી, પણ આંગણે એકે પાણું ઝૂલતું નહોતું. એવામાં નાની વહુ ઉપર ભગવાનની કૃપા વરસી એને એને સારા દિવસો રહ્યા. નાની વહુને તો ઘણું ખાવા પીવાનું મન થાય, પણ એને પૂછે કોણ. એમ કરતાં કરતાં તો ભાદરવો મહિનો આવ્યો. એમાં શ્રાદ્ધ પક્ષા જે આવતા જ ડોશીને ઘરે કોઈનું શ્રાદ્ધ હતું, તેથી તો તપેલું ભરીને ખીર બનાવી બધાએ સૌ હુંશે હુંશે ખાધી, પણ નાની વહુને તો કોઈએ ખાવા ન બોલાવી. તે વાસણ માંજવા બેસી તેમાં ખીરનું તપેલું હતું, જેમાં ખીર બાજી ગઈ હતી. તે તેણે ઉખેડી અને એક પોટલી વાળી અને વિચાર્યું, હું કપડાં ધોવા જઈશ ને ત્યાં ખાઈશ કે. તે નવરી થઈ એટલે મોટું પોટલું વાળી અને તળાવે કપડાં ધોવા ગઈ અને કાંઠે જે ખીરની પોટલી હતી એ મૂકી. એવે સમયે કાંઠે જે હતો ત્યાં એક રાફડો હતો. રાફડામાં નાગણી રહેતી હતી. તેને સારા દિવસો જતા હતા. તેને ખીરની વાસ આવી એટલે તે આવીને ખીર ખાઈ ગઈ અને પાછી રાફડામાં ગઈ. આ બાજુ વોવે તો કપડાં ધોયા, તેથી તેને ખૂબ ભૂખ લાગી હતી. એ કાંઠે આવી અને વિચારે છે કે હાલ હવે હું ખીર ખાઈ લો. જ્યાં ખીર લેવા જાય છે ત્યાં તો ખીર હોતી નથી, એટલે એને થયું કે કોઈ ખાઈ ગયું લાગે છે. એટલે બોલે છે, જેને ખાધું હોય તેને અમીના ઓળકાર આવજો, એનું પેટ ઠરજો. આ સાંભળીને નાગણી બારી આવે છે. સ્ત્રીના સ્વરૂપમાં બારી આવે છે. મોટી ઉંમરનું રૂપ લઈને આવે છે. એટલે નાની વહુ બીવે નહીં એને પૂછે છે, તું આવું કેમ બોલી, તું કોણ છે કે. ત્યારે નાની વહુ કહે છે કે હું તો એક દુઃખની મારી છું, આ ગામમાં જ રહું છું. મારા સાસુ અને અમે 7 ભાઈ અને 7 વહુ છીએ, એમાં હું સૌથી નાની છું. મને વધુ ઘટું ખાવાનું આપે છે, મને સારા દિવસો જાય છે. મને મન થયું હતું એટલે હું ઉખેડીને ખીર અહીંયા લાવી હતી ખાવા, પણ મારા જેવું જ કોઈ ભૂખ્યું હશે ને એને પણ મન થયું હશે કે. એટલે એણે ખીર ખાધી હશે એટલે મેં કીધું કે એનું પેટ ઠરજો અને એને અમીના ઓળકાર આવજો, સૌ એનું સારું કરજો કે. ત્યારે કહે છે નાગણી કે મેં તારી ખીર ખાધી છે કે, હું આ રાફડામાં નાગણી છું, મારે પણ સારા દિવસો જાય છે કે. એટલે તું ભય પામતી નહીં, બોલ તારે શું દુઃખ છે. ત્યારે નાની વહુ કહે છે, મારે પિયરમાં કોઈ નથી કે, મને નપીરી નપીરી કહીને મેણા મારે છે. મારા સારા દિવસો જાય છે, હમણાં મારો ખોળો ભરવાનો સમય આવશે. મારા પિયરમાંથી કોઈ નહીં હાજર રહે ખોળામાં, તેથી મને મેણા બોલશે, એનું મને દુઃખ છે. ત્યારે નાગણી કહે છે, હું તારી નાગમાતા, આજથી તું મને માતા ગણજે કે, અને કે મારા પુત્રોને તારા ભાઈઓ ગણજે. જ્યારે તારા ઘરે ખોળાની કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી લાવીને આ રાફડા ઉપર મૂકજે કે. અમને આમંત્રણ આપજે, તારા ભાઈઓ આવશે અને તારા ખોળામાં કોઈ કસર રહેવા નહીં દે. નાની વહુ તો હરખાતી હરખાતી ઘરે આવે છે. એમ કરતા કરતા દિવસો જતા જ એના ખોળાની કંકોત્રી લખાય છે. કંકોત્રી લખાય છે ત્યારે એ કહે છે ડોશીને કે, માજી મને પણ એક કંકોત્રી આપો ને. એટલે ડોશી તો એને છણકો કરીને કંકોત્રી આપે છે. આલે ને વળી કંકોત્રી તારે શું કરવી છે કે. એ તો વળી કપડાં ધોવા જાય છે તળાવે. ત્યારે હરખથી રાફડા ઉપર કંકોત્રી મૂકે છે અને કહે છે, હે નાગમાતા, તમે મારા ખોળામાં હાજર રહેજો, તમે સૌ હાજરે આપી અને મારા મેણાને હણજો કે.
એમ કરતા તો ખોળાનો દિવસ ઓરો આવે છે. દિવસ ઓરો આવતા જેઠાણીઓ મેણા બોલે છે કે વળી આ નપીરીને વળી કોણ આવશે કે ખોળામાં. કે ત્યાં સાસુ બોલે છે કે આ તો ખોળો ભરવો પડે એટલે ભરીએ છીએ, આમાં ઠાઠમાઠને આપણે શું વેવાઈને દેખાવાડવાનું હોય, કે આ તો પતાવવાનું કામ છે. એમ કરતા તો ખોળાનો સમય આવ્યો. ત્યાં તો બે સ્વર્ગમાન યુવાન આવે છે, સાથે ચાર સેવકો છે. એના હાથમાં ચાર થાળ ભર્યા છે, એમાં કપડાં લતા ઘરેણા ભર્યા છે. ડોસી તો જોઈ જ રહે છે, પણ નાગડીની માયા હોય છે, નાગમાતાની માયા હોય છે એટલે કોઈ સામું પૂછી શકતું નથી કે તારા ભાઈઓનો તાને આવ્યા ક્યાંથી, કે તું તો ન પીરી છો ને આવ્યા ક્યાંથી. કે એ તો નાની વહુ તો એનું સ્વાગત કરે છે હરખે. એટલે ડોસી બોલે કે તારા ભાઈઓ આવ્યા છે તેના માટે કંસાર રાંધવા જા. એટલે હળવેકથી એક નાગકુમાર બોલે છે, ના ના, અમે બેનના ઘરનું કાંઈ જમતા નથી, અમને બેનના ઘરનો તો એક અનાજનો દાણોય ખપે નહીં. તમે મારી બહુ આગ્રહ કરો છો તો અમે દૂધ પીશું. એટલે તરત જ સમજી જાય છે નાની વહુ કે નાગદેવના દેવતાને તો દૂધ પીવું છે. તે દૂધ ઉકાળી ઠારી અને એક તપેલું અલગ અલાયદા ઓરડામાં મૂકે છે. એટલે નાગકુમારો બે જઈ અને દૂધ ત્યાં પી લે છે. આ બાજુ ખોળાનો પ્રસંગ રંગે ચંગે ખુશીથી પતે છે, સૌને પહેરાણી પહેરાવે છે. એટલે તરત જ પ્રસંગ પત્તા જ નાગકુમારો કહે છે કે અમારી સાથે અમારી બેનને વાળાઓ માડી, કે સવા વર્ષ થતાં જ અમે અમારી બેનને મૂકી જાશું. ત્યારે ડોશી એને વિદાય આપે છે. બંને રાત નાગકુમારો દીકરી વહુને તો રાફડે લઈ જાય છે. ત્યાં દીકરીનું સ્વાગત કરે એવી રીતે નાગણી તેનું સ્વાગત કરે છે. ત્યાં રાફડાની અંદર ઊંડે તો મોટો મહેલ હોય છે, ત્યાં તેને હિંડોળે બેસાડે છે બાજુમાં અને કહે છે, દીકરી તું અહીંયા કાંઈ ચિંતા કરતી નહીં, કે ખાજે પીજે આનંદ કરજે, પણ હા તને હું એક કામ સોંપું છું. ત્યારે નાની વહુ કહે છે, બોલો ને માતા, મારે શું કામ કરવાનું? કે તારા ચારે નાગભાઈઓ છે, એને તે ઈ નાના છે એટલે એને તારે દૂધ ઉકાળી ઠારી કઢેલું દૂધ તારે ટકોરવી વગાડવી એટલે ચારે ભાઈઓ આવી અને દૂધ પી જશે. તો કે ભલે માતા, એ તો નિયમ મુજબ ત્રણેય ટાઈમ કાયમ દૂધ ઉકાળે છે, ઠારે છે અને ટકોરી વગાડે છે. એટલે તેના ચારેય નાગભાઈ આવી અને દૂધ પી જાય છે. એમ થોડો સમય જાય છે એટલે નાની વહુને તો રૂપરૂપના અંબાર સરખો દીકરો અવતરે છે. દીકરો તો રાતે ન વધે એવો દિવસે વધે છે. એક દિવસ પોતે ભાઈઓ માટે દૂધ ઠારવા બેઠી હોય છે, બાજુમાં ટકોરી પડી હોય છે અને દીકરો પણ બેઠો બેઠો રમતો હોય છે અને પોતાને કંઈક કામ યાદ આવતા જ એ તો બાજુના ઓરડામાં કાંઈ વસ્તુ લેવા જાય છે. ત્યારે દીકરાના હાથમાં ટકોરી આવી જાય છે અને ટકોરી વગાડવા લાગે છે. એટલે ચારેય નાગો ભાઈઓ દોડતા દોડતા આવે છે. એમાં બે નાના નાગભાઈ હોય છે, એની પૂંછડી ઉપર છોકરાની ટકોરી પડી જાય છે એટલે પૂંછડી ખંડિત થાય છે અને વેદના અનુભવે છે. આ બાજુ બીજા નાગકુમાર આવીને દૂધ પીવા જાય છે તો એની આંખ મોઢું દાઝી જાય છે. ચારે વેદનાથી પીડાય છે અને એકદમ ક્રોધિત થાય છે. ત્યારે નાની વહુ આવે છે ઓરડામાં, તે જોઈ અને ખૂબ દુઃખી થાય છે અને તેના ચારે ભાઈઓ પણ ક્રોધિત હોય છે. એ તો પોતાના દીકરાને ચારે ભાઈઓ લઈને નાગમાતા પાસે હિંડોળે ઝૂલતા હોય છે, ત્યાં જાય છે અને કહે છે, આ રીતે મારા દીકરાની ભૂલ થઈ ગઈ. ત્યારે નાગણી સમજાવે છે કે આ તો તમારો ભાણે છે, એની માથે ક્રોધ ન હોય, એની માથે વેર ન હોય, કે એ તો બાળક છે, એનાથી ભૂલ થઈ ગઈ, એમ કરીને સમજાવે છે. એમ કરતાં કરતાં સવા વર્ષ થતાં જ નાગણી તો આણું વાળી અને દીકરીને વળાવે એમ નાની વહુને રાફડેથી પોતે વળાવે છે. પોતે પણ આંસુ સારે છે કારણ કે એને પણ માયા બંધાઈ ગઈ છે. આ બાજુ બંને ભાઈઓ આવીને એના સાસરે મૂકી જાય છે દીકરીને અને નાની વહુ તો પોતાનો દીકરો હોય છે એ સાસુના ખોળામાં મૂકે છે. સાસુ તો રૂપરૂપનો દીકરો તો જોઈને રાજીની રેડ થઈ જાય છે અને એને નાની વહુ પ્રત્યે લાગણી બંધાઈ જાય છે અને એ તો દીકરાના દીકરાની માયામાં પડી જાય છે. એમ કરતાં સમય પસાર થાય છે. સમય પસાર થતાં જ આ બાજુ ચારેય એના નાગભાઈઓ હોય છે થોડા મોટા થાય છે કારણ કે પોતે ખાંડા માંડા થઈ ગયા છે. એના મનમાં સતત વાત ડંખ્યા કરે છે એટલે એક દિવસ વેરવાળવા આવે છે કે આજે તો આપણે વેર વાળવું જ છે. કે એમ કરીને એ તો બેનને ઘરે આવે છે. બેનને ઘરે આવે છે, બે હોય છે એ પાણિયારા નીચે સંતાઈ જાય છે અને બે હોય છે એ ઓરડામાં ઘંટી નીચે સંતાઈ જાય છે. એવા સમયે પોતાનો દીકરો હોય છે એ તો ઓસરીમાં રમતો હોય છે રમકડેથી અને વહુ તો પાણી ભરવા ગઈ છે. પાણી ભરીને પોતે જ્યાં પગથિયું ચડવા જાય છે ત્યાં એને ઠેસ આવે છે એટલે તરત બોલે છે, ખાંડિયા બાંડિયા વીરને ખમ્મા મારા, ખાંડિયા બાંડિયા વીરને ખમ્મા મારા, ખાંડિયા બાંડિયા વીરને. આ સાંભળીને બે ભાઈઓ પાણિયારા નીચે સંતાણા હોય છે એનો ક્રોધ વયો જાય છે.
એમ કરતા પોતે રૂમમાં આવે છે, ઉમરાનું ઠેબુ આવે છે એટલે બોલે છે, ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને, ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને. એટલે જે ઘંટી સાથે ઘંટી નીચે સંતાણા હોય છે એ બંને ભાઈનો પણ ક્રોધ ઉતરી જાય છે. ચારે ભાઈઓ ભેગા થાય છે ને વિચારે છે કે આપણે તો વેરવાળવા એવા હતા બેનનું, કે પણ બેનને તો આપણને ડગલે ને પગલે યાદ કરે છે, એનું ઋણ તો આપણે કેમ ચૂકાય કે. અને સતત આપણને આશીર્વાદ આપે છે કે એટલે હવે આપણે આમનમ ન જવાય એમ કરીને પાછા સ્વરૂપમાન પોતે ચારે યુવાન થાય છે, રૂપ બદલે છે અને ખૂબ ભેટ સોગાદો બાળક માટે લાવે છે અને કહે છે કે અમે તો બેન અમારા ભાણિયાને રમાડવા આવ્યા છીએ, બેન અમે અમારા ભાણિયાને રમાડવા આવ્યા છીએ, ખૂબ રમકડાને આપે છે, ખુશી કરીને વિદાય લે છે. એમ કરીને થોડો સમય જાય છે. આ બાજુ સાસુને તો ખૂબ નાની વહુ માટે હેત ઉભરાય છે. આ વસ્તુ ચારે જેઠાણીને જોઈ શકાતી નથી કે આ તો કે એને વાલી થઈ ગઈ ને આપણે છીએ તો એને દવલી થઈ ગઈ, કે એને તો દીકરો અવતર્યો ને એના તો માન વધી ગયા, આપણે તો કાંઈ નથી, કે એમ વિચારે છે. એમ કરતા કે એક દિવસે જેઠાણી તાસળી ભરીને દૂધ લઈને જમવા બેઠી હોય છે અને નાની વહુનો દીકરો ત્યાં રમતા રમતા આવે છે અને એની કેથે દૂધની તાસળી ઊંધી વળી જાય છે. એટલે જેઠાણી ન ફાવે એવું બોલે છે અને અંતે નાની વહુને કહે છે, તું તો બહુ પિયરની પહોંચતી છે કે તારા ભાઈને જીવ હાલે તો કેને અહીંયા ગાયું ભેંસું બાંધી દે, કે અહીંયા ક્યાંથી લાવું, આમ કે ઢોળી નાખે ક્યાંથી હાલે. કે નાની વહુને તો ખૂબ દુઃખ લાગે છે. એ કપડાં ધોવા જાય છે ત્યારે નાગમાતાને રાખડે જાય છે અને આંસુ સારથી વાત કરે છે કે મારી જેઠાણીઓ મને આવી રીતે મેણા બોલે છે. ત્યારે કહે છે, દીકરી તું શા માટે ચિંતા કરે છે, જા ઘરે અને વાળો બાંધવા મંડકે, કાલે તારા ભાઈઓ આવશે કે. એટલે નાની વહુ તો ઘરે આવે છે અને વાળો બાંધે છે. સવારે ચારેય એના ભાઈઓ આવે છે, ગાયો ભેંસો લાવી અને આખો વાળો ગાયો ભેંસોનો ભરી દે છે. અને નાની વહુ કહે છે, સાસુમાં તમે હવે જરાય ચિંતા કરતા નહીં. છે જેઠાણીઓની કહે છે, બેનું હવે આપણી જ ગાયું ભેંસું છે, હવે આપણા ઘરમાં દૂધ છાશની રેલમ ફેલમ થશે, હવે ઘી દૂધ માખણની કોઈ જાતની કમી આપણા ઘરમાં આવે નહીં રે, સૌ નિરાતે જમજો, તમે મારી બેનું જ છો મોટી, એમ કહે છે. એટલે જેઠાણીઓને પણ નાની વહુ પ્રત્યે ભાવ જાગે છે અને એની નાની બેન તરીકે જ રાખવા માંડે છે અને સૌ સંપીને રહે છે, એથી રહે છે અને પોતાનો એકનો એક લાડકો દીકરો છે એને સૌ ઉછેરે છે. હે નાગ દેવતા, હે નાગ માતા, તમે જેવી રીતે નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો, સૌનું કલ્યાણ કરજો, સૌના સારાવાના કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપને મારી